तो अत्यारे पाटण जिल्लामां हवामान विभागनी आगाहीने लईने सतत पांच दिवस अंधाधार वरसाद वरसवाना कारणे जळबंबाकारनी परिस्थिति जोवा मळी छे। संखेश्वर तालुकाना मोटी चंदूर गामना खेडूतो हाल भारे नुकसानीना कारणे भारे त्राहिमाम पोकारी उठ्या छे। समग्र गाम बेटमां फेरवाई चूक्युं छे, खेतरो पण बेटमां फेरवाया छे। त्यारबाद मोटी चांदोद सहित आसपासनी 15,000 हेक्टरमां जमीनमां मोंघा भावना बियारणो अने खेड करी खेडूतोए विविध पाकोनुं वावेतर पण कर्युं। भारे वरसादना कारणे वरसादी पाणी भरावाना कारणे वावेला पाक पाणीमां गरकाव थई गया छे, जेना कारणે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। संखेश्वर तालुकानी अंदर धोधमार वरसाद वरसवाना पगले खास करीने जे मोटी चंदूर गाम जे तेनी आसपासना खेतरो बेटमां फेरवी जोवा पाम्या छे। कैमरामेनने कहीश के अहींया खेडूतोए कपास एरंडा सहित जे रीते कही शकाय के कठोळना पाकनुं वावेतर कर्युं हतुं, परंतु जे भारे वरसादना पगले समग्र जे खेतरोने समग्र जे पाक छे ते बोळी जोवा पाम्यो छे। त्यारे क्यांक ने क्यांक हवे जे अतिवृष्टि होय तेवा दृश्यो हालमां जोवा मळी रह्या छे। त्यारे हालमां जे पाक जे पाणी भरावाना कारणे हालमां तो पाकमां મોટું નુકસાન હાલમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને આ જે મોટી ચંદૂર છે, શું વાવેતર કર્યું હતું અને પાકની શું સ્થિતિ છે? અમે કપાસનું વાવેતર કર્યું હતું, મોટા ભાગે કપાસ, જુવાર, ઘાસચારામાં અને કઠોળનું વાવેતર કરેલું હતું। એ બધું એમાં પાણીમાં ઢીંચણ સમણા કોઈમાં કેળ સમણા પાણી ભરાયા છે અને બધું ફેળ છે। તો ખાસ કરીને આ પાણીનો કોઈ નિકાલ ખરા? નિકાલ કોઈ નથી, અમુક જગ્યાએ કેનાલો વાડી છે તો અમુક જગ્યાએ કોઈ ખાડાવાળી જમીન છે એનો કોઈ નિકાલ માપનું પાણી ભર્યા જ રહે છે। એ દિવાળી સિવાય અમારે ખાલી થતા નથી, એટલા માટે અમારા બધો પાક છે એ રહી જાય છે। કદાચ લીલો લાગે તો અમારે એને અંદરથી કાઢવાની જ મહેનત કરવાની છે ને એના મજૂરી અમારે કરવાના જ છે, એટલે અમને બહુ જ મોટા પાયે નુકસાન છે। ચોક્કસથી તો અન્ય ખેડૂતો આપણી સાથે જોડાયા છે, જે પાક વાવેતર પાછળ કેટલો ખર્ચો કર્યો હશે? અમે આ પાક વાવેતર પાછળ મિનિમમ 20-10 હજારનો ખર્ચો થયો છે, કારણ કે 3-4 વાર ટ્રેક્ટર ગયા છે, મજૂરી કરી, હજુ કપાસ ઉખાડવાની પણ મજૂરી કરવાની છે અને પાછળ પાક વાપો તેનું સેટિંગ કરવું પડશે અને કોઈ અમને સહાય મળતી નહીં જલ્દી। અમારે ખેડૂતને જલ્દી સહાય મળે એ જ અમારી આશા છે સરકાર પાસે, અને બીજું એ કે અમારે કપાસ ઉખાડવા માટે હજુ મજૂર કરવા પડશે, હજુ તો ખાસું નુકસાન છે અમને, અને દરેક જમીનમાં અમારે મિનિમમ ગણી લો તો 10-10 હજાર રૂપિયા લાગશે વીઘા દીઠ। સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષથી સંખેશ્વર તાલુકાને અન્યાય જ કરવામાં આવે છે। 2017માં જ્યારે પૂર આવ્યું બનાસકાંઠા પાટણમાં, એ વખતે બાજુનું ખેતર સમીનું છે, સમી તાલુકામાં, મારું ખેતર સંખેશ્વર તાલુકામાં, એને ફૂલ વીમો મળ્યો છે, અમને 1 રૂપિયાનો વીમો નથી મળ્યો। 2018માં અમારે વરસાદ જ નહોતો તો પણ સરકારની કોઈ સહાય નથી મળી છે, 2019માં પણ અમને કોઈ સહાય ના મળી, વત્તા અમારે જે ચણાની હતું પ્રશ્ન તો અમુકના અમુક કેન્દ્રો પર 100% ચણા ખરીદી છે, અમારા ચણા અમારે સડ્યા ત્યારે અમે વેપારીઓને મફતના ભાવે આપવા પડે છે। 2020માં પણ એ પરિસ્થિતિ, અમે ખૂબ ખર્ચાને કરીને આ બધું વાવેતર કર્યું, નિંદામણ દૂર કરાયું, આ કપાસ બીજું ત્રીજું અમે 4-5 વખત ખેડ કરી, પણ કોઈ હવે આનું પાણી ભરવાથી આ પાક તો અમારો નિષ્ફળ ગયો છે। હવે અમારે નવેસર વાવેતર કરવું છે, નવેસર બિયારણ લાવવું પડશે, તો સરકાર કોઈ સહાય કરે એવી અમારી અપેક્ષા છે સરકાર। ચોક્કસ તો જે પ્રકારે અગાઉના વર્ષની અંદર પણ પૂર જેવી સ્થિતિ હતી, પરંતુ સંખેશ્વર તાલુકાના ખેડૂતોને કોઈ સહાયનો લાભ મળવા પામ્યો નથી, ત્યારે જે રીતે ચણાનું વાવેતર કર્યું હતું, ટેકાના ભાવે ખરીદીની વાત હતી, છતાં પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી હતી, ત્યારે હાલમાં જે વાત કરવામાં આવે તો જે ભારે વરસાદને લઈને જે ખેતરો છે બેટમાં ફેરવાઈ જવા પામે છે, ત્યારે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ચોક્કસપણે સરકારની જે સહાય છે તે સંખેશ્વર તાલુકાના ખેડૂતોને મળે તેવી હાલમાં માંગ છે। પ્રેમલ ત્રિવેદી, ઝીંગડીયા, પાટણ।